ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ ગ્રામરમાં આ અગાઉ આપણે લેસન સેવન અને એમાં એક્સરસાઇઝ એનો અભ્યાસ કરી ચૂક્યા ત્યાર પછીનું આપણું નવી એક્સરસાઇઝ છે એક્સરસાઇઝ નંબર બી એક્સરસાઇઝ બી છે હિયર આર થ્રી શોર્ટ સ્ટોરીઝ રાઇટ એ એન ઓર ધ ઇન ધી બ્લેન્ક્સ દેન રીડ ધેમ અલાઉડ એટલે કે અહીંયા આપણને ત્રણ ટૂંકી વાર્તા આપેલી છે ખાલી જગ્યા છે તેમાં એ એન અથવા તો દો લોખો અને જે વાર્તા છે એને મોટેથી વાંચો બાળકો ઇંગ્લિશ ગ્રામરમાં આપણે જો તમે પેજ નંબર ચૌદ ખોલશો તો તમને સૌથી પહેલો આવો કંઈક ફોટો દેખાશે જેમાં આપણને દેખાય છે કે એક ફિલ્ડ એટલે કે ખેતર આપેલું છે તેમાં કોણ ઊભું છે તો કે ફાર્મર એટલે કે ખેડૂત ઊભો છે હવે ખેડૂત કોને જુએ છે તો के जो वुल्फ वुल्फ એટલે વરુ તે વરુને જુએ છે હવે આપણી જે વાર્તા છે ને પહેલી એ કઈક આની જ આજુબાજુ છે તો આપણો સૌપ્રથમ વાર્તા છે ઓ એન સી ઈ વન્સ એટલે કે એક વખત ટી એચ ઈ આર ઈ ધેર એટલે કે ત્યાં ડબલ્યુ એ એસ વોસ એટલે કે હતો શું હતું તો કે ખાલી જગ્યા એફ એ આર એમ ઈ આર ફાર્મર ફાર્મર એટલે કે ખેડૂત એક વખત ત્યાં ખેડૂત હતો જુઓ બાળકો ફાર્મર છે તેની આગળ આપણને ખાલી જગ્યા કરેલી આપી છે હવે ફાર્મર આપણે બોલીએ તો એનો ઉચ્ચાર છે એની શરૂઆત ક્યાંથી થાય તો કે ફ ફ એટલે કે આપણો વ્યંજન થાય ને જ્ઞનો કકો એટલે કે ફાર્મર છે એની આગળ આપણે શું લગાડીશું એ ત્યાર પછી એચ ઈ હી હવે જુઓ બાળકો ફાર્મર છે ખેડૂત એ છોકરો હશે ને એટલે છોકરા માટે અહીં આપણે હી વાપરેલું છે હી એચ એ ડી હેડ હેડ એટલે કે એની પાસે હતું શું હતું તો કે ખાલી જગ્યા એલ એ આર જી ઈ લાર્જ એટલે કે મોટું અને એફ આઈ ઇ એલડી ફિલ્ડ એટલે ખેતર તેની પાસે છે મોટું ખેતર હતું બાળકો અહીંયા આપણને ખાલી જગ્યા છે તે કોની પહેલાં આપેલી છે તો કે લાર્જની પહેલાં જ્યારે આપણે લાર્જ બોલીએ છીએ ત્યારે ઉચ્ચાર ક્યાંથી થાય છે તો કે લ થી એટલે કે આપણા વ્યંજનથી એટલે કે લાર્જ છે એની આગળ શું લાગશે બાળકો એ ત્યાર પછી એલ એ ટી ઈ લેટ એટલે કે પછી ઓ એન ઈ વન એટલે કે એક ઇવી ઈ એનઆઈએનજી ઇવનિંગ એટલે કે સાંજે એક વખત લેટ એટલે કે મોડી સાંજે હી એટલે કે ફાર્મર આપણું જે ખેડૂત છે તે એસ એ ડબલ્યુ સો સો એટલે એણે જોયું ખાલી જગ્યા ઓ એલડી ઓલ્ડ એટલે કે ઘરડું ડબલ્યુ ઓએલએફ વુલ્ફ એટલે વરુ આઈ એન ઇન એટલે અંદર ઓ એન ઇ વન કોર્નર ઓફ ખાલી જગ્યા ફિલ્ડ એક વખત મોડી સાંજે આ જે ખેડૂત છે તેને શું જોયું એના ખેતરના કોર્નર એટલે કે ખૂણામાં એક ઘરડું થઈ ગયું હોય એવું વુલ્ફ એટલે કે વરુ બાળકો અહીંયા આપણને ઓ એલડી ઓલ્ડ છે એની આગળ ખાલી જગ્યા આપવામાં આવી છે હવે ઓલ્ડની શરૂઆત ક્યાંથી થાય છે તો કે ઓથી એટલે કે આપણે જે અ આ ઈ સ્વર છે એનાથી અને જો સ્વર દેખાય તો આપણે એની આગળ શું લખી નાખીએ છીએ દીકરાઓ એ એન હવે જો કોર્નર ઓફ ખાલી જગ્યા ફિલ્ડ બાળકો આપણે જ્યારે એ એન અને ધના વિશે સમજૂતી મેળવી ત્યારે વાત કરી હતી કે જો એકનો એક શબ્દ બીજી વખત આવે તો ત્યારે તે શબ્દની આગળ શું લગાડી દેવાનું દ અહીંયા ફિલ્ડ છે એની આગળ ખાલી જગ્યા આપેલી છે અગાઉ જો બીજા લીટીમાં આપણને ફિલ્ડ આપી દીધું છે એટલે કે ફિલ્ડ છે તે બીજી વાર આવ્યું છે એટલા માટે ફિલ્ડની આગળ શું લગાડીશું આપણે દ ખાલી જગ્યા ફાર્મર વોઝ વરીડ ફાર્મર એટલે કે ખેડૂત વોઝ એટલે હતો હવે આ વૂલ્ફને જોઈ અને ખેડૂત શેમાં આવી ગયો હોય બાળકો તો કે વરીડ એટલે કે ચિંતા કરવા લાગ્યો હવે જુઓ અહીંયા પણ ફાર્મર છે તે બીજી વાર આવ્યું એટલે કે ફાર્મરની આગળ આપણે દ લગાડીશું બાળકો આ આપણું વાક્ય છે ને એમાં શરૂઆતમાં જ ખાલી જગ્યા આપી છે જુઓ આપણને ખાલી જગ્યાની આગળ શું આપેલું છે ફૂલ સ્ટોપ એટલે કે બીજું નવું વાક્ય જ શરૂ થયું કહેવાય ને કોઈપણ વાક્ય શરૂ થાય ત્યારે એનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય એટલે કે અહીંયા આપણે ધ તો લખશું જ પરંતુ ટી કેવો કરશું કેપિટલ ડબલ્યુ એચ એ ટી વોટ એટલે કે શું એચ ઇ એટલે કે ફાર્મર ટુ ડુ હવે આ ફાર્મર છે તે શું કરશે ફાર્મર પાસે તો આટલું બધું મોટું ખેતર હતું એમાં એ એક ઓલ્ડ વુલ્ફ જોઈ ગયું હવે તો ચિંતામાં આવી ગયું વિચારો વિચારો બાળકો તમારી યારે આવું થાય તો તમારા ઘરમાં અચાનક જ તમે આમ ઉઠો અને તમે ઉઠીને જો ઓહે વરુ આવી ગયો તો તમે શું કરો આ જગ્યાએ વિચાર રાખજો હો ને ત્યારબાદ બાળકો આપણું જે બીજું ચિત્ર છે તેમાં આપણને દેખાય છે કે એક લિટલ ગર્લ એટલે કે નાનકડી છોકરી છે એના હાથમાં શું છે તો કે કિટન એટલે કે બિલાડીનું બચ્ચું છે હવે આ બધા ક્યાં છે તો કે

ઓ એફ ઓફ એસન સેવન હવે સાત છોકરાઓ છે એમાં ઝીલ છે તે સૌથી નાની હતી બાળકો અહીંયા આપણને લિટલ છે એની આગળ ખાલી જગ્યા આપેલી છે એટલે કે લીટલ ની શરૂઆત લ થી થાય એટલે કે વ્યંજનથી થાય એટલે કે આપણી ખાલી જગ્યામાં શું લખશું આપણે એ ઓ એન ઇ વન ડી એ વાય ડે એટલે કે એક દિવસ શી બાળકો ઝીલ છે તે છોકરી છે તેના માટે આપણે અહીંયા શી વાપર્યું છે શી સો સો એટલે કે જોયું એક દિવસ તેણે શું જોયું તો કે ખાલી જગ્યા ટી આઈ એન વાય ટાઈની ટાઈની એટલે કે નાનકડી કે આઈ ડબલ ટી ઈ એન કિટન કિટન એટલે બિલાડીનું બચ્ચું એક દિવસ તેણે શું જોયું બિલાડીનું બચ્ચું બાળકો અહીંયા આપણને ટાઈની છે એની આગળ ખાલી જગ્યા આપેલી છે હવે ટાઈની છે એનો ઉચ્ચાર ક્યાંથી થાય છે તો કે ટોથી એટલે કે વ્યંજન થી એટલે કે દીકરાઓ આપણને ખબર જ છે વ્યંજન થી શરૂ થતી હોય તો આપણે તેની આગળ શું લગાડીશું એ હવે આ છે તો કે ઇન ખાલી જગ્યા ગાર્ડન આઉટસાઇડ હર હાઉસ ગાર્ડન એટલે કે બગીચો આઉટસાઇડ એટલે કે બહારની બાજુ હર એટલે કે તેના એચો યુએસ હાઉસ એટલે કે ઘર તેનું જે ઘર છે એમાં બહારની બાજુ બગીચો છે ત્યાં એને આ નાનકડી કિટન મળી જુઓ બાળકો અહીંયા છે એ ગાર્ડનની આગળ ખાલી જગ્યા આપી છે હવે ગાર્ડન છે તે એક ચોક્કસ નામ છે બરાબર આપણે ગાર્ડન છે એ ક્યારેય હળવાનું ત્યાંથી તો કે ના નથી હલવાનું એટલે કે ગાર્ડન છે તેને આગળ આપણે કયો આર્ટિકલ લગાડીશું ધ બાદ છે ખાલી જગ્યા કે આઈડબલ ટી એન કિટન એટલે કે બિલાડીનું બચ્ચું વોશ એટલે કે હતું એસએચઆઈવી આર આઈએન્ચ શિવરિંગ એટલે કે એકદમ થડથડતું ધ્રુજતું હતું બરાબર બાળકો અહીંયા કીટનની આગળ ખાલી જગ્યા આપેલી છે જ્યારે કિટન છે એ શબ્દ એક વખત આપણે ઉપર આવી ગયો ને અહીંયા બીજી વાર આવ્યો ને એટલે કે કીટનની આગળ આપણે શું લગાડીશું ધ અને ખાલી જગ્યા છે એની આગળ પાછો શું છે ફૂલ સ્ટોપ એટલે કે વાક્યની શરૂઆત છે એટલે ટી કેવો રાખીશું આપણે કેપિટલ છે જીલ ટૂંક ટૂંક એટલે રાખી ખાલી જગ્યા કિટન કિટન એટલે કે બિલાડીના બચ્ચાને હવે જુઓ બાળકો ફરી પાછું કિટન આવ્યું એટલે કે પાછું આપણે શું લગાડીશું ધ કિટન ઇનટુ ખાલી જગ્યા હાઉસ જુઓ બાળકો અહીંયા ઝીલ છે તે ટૂંક એટલે કે લઈ ગઈ કિટનને ક્યાં લઈ ગઈ તો કે ઇનટુ ધ હાઉસ હાઉસની અંદર બાળકો હાઉસ છે તેનો ઉલ્લેખ પણ બીજી વખત થયો છે એટલે કે હાઉસની આગળ આપણે શું લગાડીશું તો ત્યારબાદ જે ત્રીજો ફોટો છે તેમાં આપણને દેખાય છે કે છે તેની ઘરની બહાર થોડાક બાળકો છે છે હવે સ્ટોરી છે ને આવી જ છે ત્યારબાદ આપણી ત્રીજી વાર્તા છે ધેર ઇઝ ખાલી જગ્યા એટલે કે ત્યાં એચ ઓયુએસી હાઉસ એટલે કે ઘર એન ઇ એ આર નિયર એટલે કે પાસે એમ વાય માય એટલે કે મારા બીયુઆઈએલ ડીઆઈએન જે બિલ્ડિંગ એટલે કે બિલ્ડિંગ મારી જે બિલ્ડિંગ છે તેની પાસે ત્યાં એક ઘર છે જુઓ બાળકો અહીંયા હાઉસ છે એની આગળ ખાલી જગ્યા આપેલી છે હવે હાઉસ છે એનો ઉચ્ચાર ક્યાંથી થાય તો કે હથી એટલે કે વ્યંજનથી અને વ્યંજન હોય તો આપણને ખબર જ છે કે એની આગળ શું લખાય એ ત્યાર પછી છે આઈટી ઇટ એટલે કે તે બી ઈ એલ ઓ એનજીએસ બિલોંગ્સ ખાલી જગ્યા ઓફિસર બાળકો હવે અહીંયા ઈટ છે તે ઘર માટે વાપરવામાં આવ્યું છે કે આ ઘર છે તે કોનું છે તો કે ઓફિસરનું ડબલ્યુ એચ ઓવું કે જે ઈઝ રિટાયર હવે આ ઘર છે એ ઓફિસરનું છે હવે ઓફિસર છે એ શું થઈ ગયા છે તો કે રિટાયર સરકારી નોકરીમાં જ્યારે નોકરી પૂરી થઈ જાય પછી શું થઈ જાય રિટાયર થઈ જાય એટલે કે પછી એને શું આવે ઘરે પેન્શન હવે બાળકો આ ઓફિસર છે એની આગળ ખાલી જગ્યા આપેલી છે ઓફિસર એનો ઉચ્ચારણ આપણે ઓછી કરીએ છીએ એટલે કે સ્વરથી થાય છે અને સ્વર હોય તો એની આગળ શું લખવામાં આવે એ એન એન ની નન એટલે કે એક પણ નહીં ઓફ યુ એસ એટલે અમારામાંથી અમારામાંથી એક પણ છે એને લાઇક્સ એટલે કે ગમે ટુ પાસ પાસ એટલે કે પસાર થવું બાય ખાલી જગ્યા હાઉસ હવે અમારામાંથી એક પણ ને છે યા ઘર પાસેથી પસાર થવું ગમે નહીં બાળકો અહીંયા હાઉસ છે એની આગળ ખાલી જગ્યા આપી છે હવે હાઉસ છે તે કેટલામી વાર આવ્યું બીજી વાર એટલે કે આ એની આગળ આપણે શું લગાડીશું ડબલ્યુ ઈ વી એટલે કે અમે એસ ડબલ ઇ સી એટલે કે જોવું જો અમે કોઈ પણ જોવી શું જોવી તો કે ખાલી જગ્યા ઓફિસર આ જે ઓફિસર છે એને ઇન તો કે અંદર ધ ગાર્ડન ગાર્ડન એટલે બધા જો અમે કોઈ આ ઓફિસરને બગીચાની અંદર જોઈએ તો ડબલ્યુ ઇવી અમે એફ ઇ ડબલ એલ એટલે કે અનુભવીએ વીઈ આર વાય વેરી એટલે ખૂબ જ અને એન ઇ આર વીઓ યુ એસ નર્વસ એટલે કે ગભરાહટ જો અમે કોઈ આ ઓફિસર છે એને બગીચાની આજુબાજુ જોઈ જાય તો અમે બધા શું થઈ જાય ખૂબ જ ગભરાઈ જાય બાળકો અહીંયા જે ખાલી જગ્યા છે તે કોની આગળ આપી છે તો કે ઓફિસરની આગળ હવે ઓફિસર છે એ પણ બીજી વખત આવ્યો શબ્દ એટલે કે બીજી વાર આવે તો આપણે એની આગળ શું લખીએ છીએ ધ તો બાળકો આ હતું આપણું લેસન સેવન અને એની એક્સરસાઇઝ બી ફરી મળીશું આપણે નવા લેસન સાથે થેન્ક યુ